नमस्ते विद्यार्थी मित्रों, स्वागत है तमारु परिमला स्कूल ना नवा वीडियो में। तो आज आप जोवाना छे स्टैंडर्ड 4 धोरण 4 नो असाइनमेंट। तो आप गया वीडियो में जोयुं हतुं के प्रश्न बे जे आपणे संपूर्ण पूर्ण कर्यो हतो। तो आज आप प्रश्न 3 ओ जे आ छे तेने आज पूर्ण करीशुं। तो जोईए खरा खोटा। तो पहलो आवशे खरू, बीजू खरू खोटो आवशे खोटू, त्रीजू खरू खोटो आवशे खरू, चौथू खरू खोटो आवशे खरू। तो आगळ जोईए, ગોદામમાં અંધારું હતું તો તે વાક્ય સાચું છે। બોધરાજનું નિશાન કદી ખાલી ન જાય તો તે વાક્ય સાચું છે। બોધરાજ શાળાનો સૌથી ડાહ્યો વિદ્યાર્થી ગણાતો તો તે વાક્ય ખોટું છે। શાળાએથી છૂટી બોધરાજ ઘરે જતો નહીં, તે આસપાસ ફરતો તો તે સાચું છે। જ્યોત્સનાની પેન્સિલ અંશુલના ખિસ્સામાંથી નીકળી તો તે ખોટું છે। તૃપ્તિ નખખમ ધખખમ ધડા પડા બૂમ મંત્ર બોલી તો તે સાચું છે। તૃપ્તિને સફેદ રંગ ગમતો હોવાથી તે સફેદ દુપટ્ટો લાવી હતી તો તે ખોટું છે। તૃપ્તિ અને અંશુલ ખરેખર જાદુઈ મંત્ર જાણતા હતા તો તે ખોટું છે। દાદી ક્રિકેટ રમતા તો તે ખોટું છે। દાદીએ મારેલો દડો દાદાને વાગેલો તો તે સાચું છે। દૂધી માસીએ ટમેટાને બંડી પહેરાવી તો તે ખોટું છે। મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી તે સાચું છે। કનૈયાએ કાંકરા મારીને ગોપીઓની માખણની મટકીઓ ફોડી નાખી તો તે સાચું છે। યમુના નદી કાંઠે ગોવાળો ક્રિકેટ રમતા તો તે ખોટું છે। બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે તો તે સાચું છે। દડો જેવો નદીમાં ગયો કે તરત જ ડૂબી ગયો તે ખોટું છે। ટોમને સફરજન ભાવતું નહોતું, ખોટું છે। ટોમના માસી તેનું કામ જોઈ રાજી થયા તે સાચું છે। ખેતરનો પાક પવનમાં લહેરાયો છે તે સાચું છે। ખેડૂતોએ નહેરના પાણીથી સિંચાઈ કરી તો તે ખોટું છે। તો આગળ જોઈએ કે પ્રશ્ન 3b જે ખાલી જગ્યા છે તે જોઈએ। તો શેરડીનો કૂચાનો ખાલી જગ્યા માટે ઉપયોગ થાય છે તો તેનો જવાબ આવે બળતણ। રામજી બાપાએ રસની ડોલ ભરીને એને ભઠ્ઠા પર મૂકેલા ખાલી જગ્યા ઠાલવવા માંડી તો તેનો જવાબ આવશે તાવડામાં। ગોદામમાંથી ખાલી જગ્યા આવતી હતી તો તેનો જવાબ આવે દુર્ગંધ। ખાલી જગ્યા પાંખો પસારીને ભયંકર રીતે તાકી રહી હતી તો તેનો જવાબ આવે સમડી। આગળ જોઈએ તો ખાલી જગ્યા પર કપાસના ઝીંડવાનો રસ લગાવ્યો હતો તો તેનો જવાબ આવે છરી। ખાલી જગ્યા શબ્દ સાંભળતા જ્યાં મયુર જયા અને મયુર અને ઋતુ ગભરાઈ ગયા તો તેનો જવાબ આવે ડાકણ। ખાલી જગ્યા દેશી રમત છે તો તેનો જવાબ આવે માળદડી। દાદા ખાલી જગ્યાની રમતમાં એકો હતા તો તેનો જવાબ આવે માળદડી। આગળ જોઈએ તો જોન પાસેથી ટોમે ખાલી જગ્યા લીધી તો તેનો જવાબ આવે લખોટીઓ। બેન પછી ટોમે ખાલી જગ્યાને ફસાવી દીધો તો તેનો જવાબ આવે બિલ્લી। આગળ જોઈએ, આગળ છે પ્રશ્ન 3k જે છે નીચેના વાક્ય કોણ બોલે છે તે કહો। તો પહેલું જોઈએ, તારા ભાઈબંધને માળો પીંખવાનો ભારે શોખ છે તો તેનો જવાબ આવે ભીષ્મની માં। થોડું પાણી લાવ, બચ્ચા તરસ્યા છે તો તેનો જવાબ આવે બોધરાજ। સમડીને મારતો રહેજે તો તેનો જવાબ આવે બોધરાજ। એમના મા બાપને કેવી રીતે ખબર પડશે કે એમના બચ્ચા અહીં છે તો તેનો જવાબ આવે ભીષ્મ। આગળ જોઈએ, ચીપિયો ના ખખડાવો તો તેનો જવાબ આવે બચુની માં। અચ્છા મૈયા હમ ચલતે હે તો તે જવાબ આવે બચ્ચું। જામફળ રબર અને ચાવી ખસ્યા તે સાચું પણ તે જાદુ નથી તો તેનો જવાબ આવે શિક્ષક। રમવા જતા પહેલા બીજું એક કામ કર તો તેનો જવાબ આવે પોલીમાસી।
કેમાં કામ નથી તો તેનો જવાબ આવે બેન આખું સફરજન તારું બસ તો તેનો જવાબ આવે બેન આગળ જોઈએ કે પ્રશ્ન ચાર કે સૂચના પ્રમાણે લખો તો સૂચના એમ છે કે આપેલા નીચે આપેલા શબ્દસમૂહ માટે માટે છે કે એક એક વસ્તુ વ્યક્તિ વ્યક્તિ માટે પાડેલા નામ છે લખો તે લખવાના છે તો પહેલું છે લૂમ વરરાજા જાન દાંતનું ચોખટું ગાય પુષ્પગુચ્છ તાળું ટ્રેન રૂમ થોકડી વરઘોડો કૂતરું સભા ટોળું છોકરી જુડો ચકલી ધણ જૂથ મયુર ઘર તો તેનો જવાબ આવે આ નીચે પ્રમાણે છે શબ્દો સમૂહ માટેના શબ્દો જે અલગ છે અને એક એક વસ્તુ વ્યક્તિ માટે પાડેલા નામ બરાબર તો આગળ જોઈએ કે પ્રશ્ન બીજો તેમાં બીજો પ્રશ્ન કે નીચે આપેલા શબ્દ માટે વાક્ય વાંચી તે શબ્દ પરથી એક નવું વાક્ય બનાવો તો તેમાં જે પ્રશ્ન તે શબ્દ છે તે છે ખંધું જેનો અર્થ થાય લુચ્ચું તો આમાં બધે તમે અહીંયા જોયો કે અહીંયા ખંધું છે અહીંયા બી ખંધો છે તો તમારે એવું વાક્ય બનાવવું કે જેમાં જે આ શબ્દ ખંધું છે તે આવતો હોય તો તે છે કે તે ખંધું છે જોજો ફસાઈ ના જતા બખોલ બખોલ શબ્દ છે તેના પરથી આવે છે કે આ ઝાડીની બખોલમાં મેં સાપને જતો જોયો એની પછીનો શબ્દ છે બિચારું તો તેના પરથી વાક્ય બને છે કે બિચારા વિનુભાઈની સમજણ ઓછી છે આથી તે હેરાન થાય છે આગળ જોઈએ તે શબ્દ છે વર્તાવું તો તેનો જવાબ છે કનુભાઈની ભેંસ દૂરથી જ વર્તાઈ જાય છે આગળ જોઈએ કે ગ જે યોગ્ય વિકલ્પ સામે ખરું કરો તો સુરત દાદા કાળું આપ ધુએ તો તે સાચું છે અજવાળું થતાં આકાશ ઉજળું લાગે આકાશને વરસાદ પાડી ધુએ સુરત દાદા કાળું કપડાં ધોવા માટે કે તો તે બધામાંથી સાચું છે એ પહેલું છે કે અજવાળું થતાં આકાશ ઉજળું લાગે આગળ જોઈએ તો આગળના પ્રશ્નમાં સાચું જે વાક્ય છે તે છે ધરતી પર તારાઓનું આછું અજવાળું આવી ગયું છે આગળ જોઈએ કે ત્રીજો પ્રશ્ન છે તેમાં બીજું વાક્ય સાચું છે ફૂલમાં આપણને મધ ના દેખાય પણ પતંગિયા શોધી કાઢે છે ચોથું છે તેમાં પહેલું વાક્ય સાચું છે કે બોરસલી અને પારિજાતના ફૂલ ટગરના ફૂલની જેમ જમીન પર વેરાયા છે તો ચોથો પ્રશ્ન જોઈએ કે ઉદાહરણ પ્રમાણે દરેક વાક્યની આગળ પહેલાં હમણાં હવે પછીમાંથી કોઈ એક વિકલ્પ લખો તો પહેલો જવાબ છે પહેલાં પછી આવે છે હવે પછી અને ત્રીજામાં આવે છે કે હમણાં બીજો છે બીજો પ્રશ્ન તેમાં જવાબ આવે છે હવે પછી પછી આવે છે હમણાં અને તેના પછી આવે છે કે પહેલા ત્રીજાનો જવાબ છે પહેલા હવે પછી અને હમણાં ચોથાનો જવાબ છે હવે પછી હમણાં અને પહેલા તો હવે ચ જોઈએ કે નીચે આપેલો શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે તે લખો તો તાકોડી તો તાકોડી શબ્દ પહેલામાં સારી રીતે વપરાયો છે આગળ જોઈએ જીવનભર તો તે શબ્દ પહેલા વાક્યમાં સારી રીતે ઓળખાયો છે ઉપયોગ કરાયો છે પછી છે ઘરકુકડી તો તે આવે છે બીજા વાક્યમાં ચસ્કો તો ચસ્કો શબ્દ બીજા વાક્યમાં સારી રીતે ઉપયોગ કરાયો છે પછી છે માસ્ટર તો માસ્ટર એ ત્રીજા વાક્ય જે સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે એમની ટીમ જ જીતશે તેમાં સારી રીતે ઉપયોગ કરાયો છે તો હવે આપણે છઠ્ઠા પ્રશ્નથી આગળ જોઈશું અને જો મિત્રો તમે અમારી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી તેમાં બાજુમાં આવતા બેલ નોટિફિકેશનને ઓન કરી ઓલ પર પ્રેસ કરી દેશો જેથી અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે